સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ માસૂમો દીપડાના આટા ફેરા વચ્ચે ભણતા હોય એવું સાંભળ્યું છે? ગુજરાતના કયા જિલ્લાના બાળકો દીપડાની દહેશત વચ્ચે ભણે છે, જોઈએ આ અહેવાલમાં. જંગલ નજીક જર્જરિત શાળા, શાળામાં 250થી વધુ બાળકો, અને શાળા પાસે દીપડાના આટા ફેરા. આપણે અત્યાર સુધી જર્જરિત શાળાઓ જોઈ જ્યાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરતા હોય, પરંતુ આજે આપણે એક એવી શાળાની વાત કરીશું જ્યાં શાળા તો જર્જરિત છે, પરંતુ શાળા નજીક દીપડાના પણ આટા ફેરા હોય છે. જી હા, જ્યાં માસૂમ ભૂલકાઓ ભણી રહ્યા છે ત્યાં દીપડો પણ ક્યારેક આંટો મારવા આવી જાય છે. વાત છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં આવેલી મોજરી ગામની પ્રાથમિક શાળાની. આ શાળામાં 1-8 ધોરણ આવેલા છે, જ્યાં 250થી વધુ બાળકો અભ્યાસ માટે આવે છે, પરંતુ આ બાળકો દીપડાની દહેશત વચ્ચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. મોજરી ગામ જંગલ વિસ્તારમાં નજીક આવેલું છે, અને તેમાં પણ આ ગામની પ્રાથમિક શાળા તો જંગલ વિસ્તારને અડીને આવેલી છે, જેથી આ વિસ્તારમાં દીપડાના આટા ફેરા રહેતા હોય છે. આમ તો પહેલાં દીપડાની કોઈ દહેશત રહેતી નહોતી, કેમ કે બાળકો શાળાના ઓરડામાં બેસીને અભ્યાસ કરતા હતા, જેથી દીપડાનો કોઈ ડર રહેતો ન હતો. પરંતુ હવે આ શાળાના ઓરડાઓ જર્જરિત બની જતા બાળકોને અંદાજે 1.5 વર્ષથી ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે, જેના કારણે ગમે ત્યારે દીપડા જેવા જંગલી જાનવરો માસૂમ બાળકો પર હુમલો કરી શકે છે. અમારી શાળા 2 વર્ષથી તૂટી ગઈ છે. અમારે બહાર બેસવું પડે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અમારે બહાર બેસીને ભણવું પડે છે. અમારી શાળાની આસપાસ જંગલો આવેલા છે, જેમાંથી સાપ, દીપડા જેવા પ્રાણીઓ આવી જાય છે. અમને બીકે બીકે ભણવું પડે છે. મોજરી પ્રાથમિક શાળાના અમુક ઓરડા ઘણા સમયથી જર્જરિત હતા, જેથી 1.5 વર્ષ પહેલાં જર્જરિત ઓરડાઓને તોડી પાડવા આદેશ કરાયો હતો, જે બાદ શાળાના જર્જરિત ઓરડાઓ ડિસમેન્ટલ કરી દેવાયા. ઓરડાઓ તોડી પડાયા તેને અંદાજે 1.5 વર્ષથી વધુનો સમય થઈ ગયો, છતાં આજ દિન સુધી નવા ઓરડા બન્યા નથી. નવા ઓરડા ન બનતા બાળકોને ખાનગી મકાનમાં બેસાડાયા છે, પરંતુ અહીં પણ જંગલ વિસ્તારના ઝાડી ઝાંખરાઓ વધુ હોવાથી દીપડા ઉપરાંત ઝેરી જાનવરોનો ખતરો પણ બાળકો પર તોડાઈ રહ્યો છે. અહીંયા 250થી ઉપરના બાળકો છે, અને બાળકો જ્યારે ત્યારે જ્યારે શિક્ષણ કાર્ય કરતા હોય ત્યારે શિક્ષકોને અમારે થોડીક મુશ્કેલી તો પડે જ છે, પણ અમારી એવી રજૂઆત છે કે જેટલું બને એટલું વહેલી તકે જે સ્કૂલનું કામ શરૂ થાય. અને આ સ્કૂલના ચોમાસાની સિઝનમાં અમને કે અહીંયા જે 2 વૈકલ્પિક વ્યવસ્થા છે અમારી, એ ગામ લોકોએ અમને આપી છે, એમાં પણ બેસાડીએ છીએ. પણ સમય આજે 1.5 વર્ષનો થઈ ગયો, ટોટલી મારી સ્કૂલ ડિસમેન્ટલ છે. મકાન ડિસમેન્ટલ કરેલા, છતાંય આજ સુધી કોઈ મકાન બનેલ નથી. છોકરાને ચોમાસાના અને ઠંડીના સિઝનમાં બહુ હેરાન થવું પડે છે. બાજુમાં કોર્ટ ના હોવા છતાં કોઈ હિંસક પ્રાણીઓ આવી જાય, કરડી જાય, સાપ કરડી જાય, આવી બધી મુશ્કેલીઓ છતો છે. સરકારને અમે આવી રજૂઆત કરવા છતાંય કોઈ પણ ધ્યાને લીધેલ નથી. સરકારશ્રીએ સ્કૂલના ઓરડા આપ્યા નથી 1.5 વર્ષ થયું ત્યાં સુધી. મોજરી ગામના પ્રાથમિક શાળામાં આમ તો તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. શાળામાં કોમ્પ્યુટર લેબ છે અને સ્માર્ટ બોર્ડ પણ છે, પરંતુ ઓરડાઓ ન હોવાથી આ તમામ સુવિધાઓ નકામી બની ગઈ છે. 1.5 વર્ષ પહેલાં સરકાર દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરીને નવા વર્ગખંડ બનાવવાની કામગીરી કરાઈ હતી, પરંતુ આજ દિન સુધી ઓરડા ન બનતા વાલીઓ દ્વારા વહેલી તકે શાળાના ઓરડા બનાવવા માટેની માંગ કરાઈ છે. જર્જરિત હાલતમાં છે, પાણી આમાં બધામાં પડે છે, બાળકોને બેસવામાં બહુ અગવડતા પડે છે. આ આજુબાજુના વિસ્તારમાં ડુંગરિયાળ વિસ્તારની આ વસ્તી અરે ઝાડવા આવેલા છે, અને એમાં જાનવર પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ આવે છે. એટલે આ ડુંગરિયાળ વિસ્તારની અંદર વહેલી તકે અમારા સ્કૂલના રૂમો બને એવી અમારી ગામ લોકોની રજૂઆત છે. જર્જરિત શાળાના ઓરડા બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા તો કરાઈ, પરંતુ સરકારી
કામગીરીની આંટીઘૂંટીમાં કામગીરી અટવાઈ જતા આજે બાળકોના જીવ પર જોખમ ઊભું થયું છે, ત્યારે આશા રાખીએ કે સરકાર સુધી અમારો અહેવાલ પહોંચી જાય અને જલ્દીથી ઓરડા બનાવી દેવામાં આવે. બાકી જ્યારે દીપડો હુમલો કરશે અને કોઈ માસૂમ બાળકનો જીવ જશે ત્યારે હંમેશાની જેમ મોડે મોડે સરકાર જાગવાની જ છે. જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ. તો આ